ગઈકાલે રાત્રે સીએમના નિવાસસ્થાને આ બેઠક મળી હતી। ભાજપ કોર ગ્રુપની બેઠકમાં પીએમના રોડ શોના કાર્યક્રમ પર ચર્ચા થઈ। પીએમ મોદીની ભાજપ કાર્યાલયની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ હતી। તો 11મીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવવાના છે। ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે પ્રધાનમંત્રી, જેમાં કમલમ પર મંત્રીઓ, એમપી, એમએલએ અને હોદ્દેદારો હાજર રહેશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે। પીએમ મોદી ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકશે। दस कलाकनी आसपास टेंटेटिव जो प्रोग्राम आयो छे ए प्रमाणेनी वात हूँ आपना समक्ष करी रह्यो छुं। एरपोर्ट आवशे, एरपोर्ट थी सीधा कमलम भारतीय जनता पार्टी प्रदेश कार्यालय त्यां पहोंचशे। भारतीय जनता पार्टी द्वारा एक भव्य रोड शो एरपोर्ट थी मांडीने कमलम सुधी ए करवामां आवशे। પુત્રના ફાયરિંગના વિડીયો અંગે રાજ્યમંત્રીનો ખુલાસો, મંત્રી આરસી મકવાણાએ વિડીયો અંગે સ્પષ્ટતા કરી છે। વિડીયોમાં દેખાતી બંદૂક પ્લાસ્ટિકની રમકડાની ગન હતી તેવું કહ્યું છે। એ બંદૂક સિક્યોરિટી ગાર્ડની ગન કે એરગન પણ ન હતી। વિડીયોમાં દેખાતી આ બંદૂક 350 ગ્રામની 3000ની કિંમતવાળી બંદૂક છે તેવું મંત્રીનું કહેવું છે। બંદૂકમાં રખાયેલ પોટાશને કારણે અવાજ થાય છે। છોકરાઓ રમતા હતા તે સમયે મિત્રોએ આ વિડીયો બનાવ્યો। અગાઉ મંત્રીના પુત્ર અમિત મકવાણાનો વિડીયો વાયરલ થયો હતો। અમિત મકવાણા હવામાં ફાયરિંગ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો, જે બાબતે મંત્રીએ ખુલાસો કર્યો છે। આ સિક્યુરિટીનો ગન નહોતું, એરગન પણ નહોતું, માત્ર ને માત્ર પ્લાસ્ટિકની એ બંદૂક, જેને રમકડું કહી શકાય એ પ્રકારનું રમકડું હતું। આની અંદર માત્ર 350 ગ્રામનું વજન છે, આખું પ્લાસ્ટિકનું બોડી છે, એની બે પ્લેટો આવે છે અને એક પતરાની ભૂંગળી આવે છે કે જેથી ભૂંગળીમાંથી અવાજ થાય એટલે એમાંથી ધુમાડો નીકળે। બે પ્લેટો એ કળને દબાવતા ભટકાય અને એની અંદર રખેલી ગંદરૂક કે જેને પોટાશ કહેવામાં આવે છે એનો અવાજ થાય અને એ રમકડામાંથી અવાજ થાય એટલે સેમ આપણને બંદૂક જેવું લાગે, પણ આ 3000ની કિંમતવાળી પ્લાસ્ટિકની રમકડા જેવી ગન છે અને એમાં કોઈ મશીન ગન જેવું કે સિક્યુરિટીનો ગન જેવું કે એરગન જેવું કંઈ છે નહીં। નાની ઉંમર છે, છોકરાઓ પોતે રમતા હતા અને એમાં એક છોકરાએ વિડીયો કર્યો, મજાકમાં મજાકમાં એ વિડીયો વાયરલ થયો છે। તો ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે। સુરતમાં ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલની સામે ફરિયાદ નોંધાઈ છે। ₹27.76 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। તો પાલ મંડળીના મેનેજર સુરેશ પટેલે ફરિયાદ કરી છે। તત્કાલીન પ્રમુખ વેપારી દંપતી સામે પણ અરજી કરાઈ છે। ખેડૂતો માટે લડતા ખેડૂત આગેવાન સામે છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ડાંગરના ₹27.76 કરોડ ન ચૂકવ્યા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ થયો છે। એફઆઈઆરમાં જયેશ પાલ દંપતી વેપારી બન્યા છે આરોપી। ફરિયાદ બાદ ધરપકડ અંગે હાઈકોર્ટે કહ્યું છે, જયેશ પાલની ધરપકડ પહેલા 7 દિવસ પહેલા જાણ કરવી। એકચ્યુઅલી શું હોય કે સરકારી ક્ષેત્રના નિયમો પ્રમાણે તમારે સમિતિ બનાવવાની હોય કે ભાઈ કોઈ પણ બોર્ડ સમક્ષમાં સમિતિ હોય, સ્ટાફ કમિટી હોય, વેચાણ કમિટી હોય, ખરીદી કમિટી હોય, પણ જયેશભાઈએ કોઈ એવી કમિટી બનાવી નહીં હતી અને કમિટીમાં કોઈ પણ કમિટી મેમ્બરને રાખ્યા નહીં હતા કે એમની સાઇન પર લીધી નહીં હતી। હા, એક વસ્તુ છે કે અહીંયા તમે અત્યારે સરકારી ક્ષેત્રના નિયમ પ્રમાણે કોરમ થાય તો તમારે પહેલાં સહી કરવી પડે। 12 સભ્યો હોય, 12માંથી 7 સભ્ય હાજર થાય એને સહી કરે તો મિટિંગ ચાલુ થાય, એ રીતના સહીઓ છે। એમાં કોઈ ડિરેક્ટરો એમાં જવાબદાર નથી, કોઈ પણ એમના સાથેના હતા, તમામ ભૂતકાળના જેટલા બધા સભ્યો હતા તે અત્યારે અમારી સાથે છે। તો ફરિયાદ અંગે જયેશ પાલે આપી છે પ્રતિક્રિયા। રાજકીય કિન્ના ખોરી રાખી ફરિયાદ કરાઈ છે, કહ્યું હું 25 વર્ષથી કોટન પાલ મંડળીનો ચેરમેન રહ્યો છું, વર્ષોનો વહીવટ કોઈ ઉંચાપત નથી કરાય તેવું કહ્યું છે। કાયદાઓને બાજુ પર મૂકીને પોલિટિકલ વેન્ડેટા એટલે રાજકીય બદલો લેવાની ભાવનાથી આ ફરિયાદ કરવામાં આવી હોય એવું મારું મક્કમપણે અને સ્પષ્ટપણે માનવું છે। જ્યાં સુધી આ ફરિયાદને લાગે વળગે છે ત્યાં સુધી વેપારીને ડાંગર વેચવામાં આવેલું છે, વેપારી દ્વારા ડાંગર લઈ ગયા છે એની ખાતરી આપવામાં આવેલી છે અને જે કંઈ ડાંગર વેચવામાં આવ્યું છે
એ વર્ષના જે કંઈ સરવૈયા બને છે એ સરવૈયાની અંદર તમામ રકમો જાહેર કરવામાં આવેલી છે અને એ તમામ સરવૈયાઓ